રાજકોટમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ છે. નાના મોટા વિસ્તારમાં સ્થાનિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર સામે સ્થાનિકોમાં રોષ પણ જોવા આવી રહ્યો છે. રાજકોટ કોર્પોરેશન ખાતે મહિલાઓએ માટલા ફોડ્યા છે. આ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે, પીણવાળું પાણી આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી વારંવાર રજૂઆત થાય છે, છતાં પણ કોઈ પણ પ્રકારની વાત હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે મહિલાઓએ તંત્રના નામના છાજિયા પણ લીધા છે. પીણવાળું પાણી આવતું હોવાથી લોકોમાં આક્રોશ છે, આક્રોશ જોઈ શકો છો. રક્ષિત જોડે, રક્ષિત, ભારે આક્રોશ જોવામાં આવી રહ્યો છે, શું વિગતો સમગ્ર અમને? જનક, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટના મોરબી રોડ ઉપરના લોકો છે, સ્થાનિકો છે, તે લોકો અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી છે તે પહોંચી ગયા છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર છે તે પીવાનું પાણી છે તે નથી મળતું, તે માટે થઈ અને લોકો વિરોધ કર્યા છે. ત્યારે આપણે અહીંના સૌપ્રથમ કોર્પોરેટરથી વાત કરીશું. તમારા વિસ્તારના સ્થાનિક લોકો છે તે તમારી સાથે આજે વિરોધમાં આવી રહ્યા છે, શું વિરોધ છે અને શું રજૂઆત છે? અમારા વિસ્તારની અંદર મોરબી રોડ ઉપર વોર્ડ નંબર 4 માં મોરબી રોડ ઉપર જય જવાન જય કિસાન સોસાયટીની પાછળ મફતિયા પર આવેલું છે. ત્યાં નથી રોડ, રસ્તાની સુવિધા નથી, ગટરની સુવિધા, સંડાસ બાથરૂમ આપ્યા છે કોર્પોરેશન છે, તો પણ અહીંયા સંડાસ જવું કેવી રીતે? પાણી વગરના ભૈરવોને બિચારાને સ્વચ્છ કરવા માટે બહાર જવું પડે છે. આપણા વડાપ્રધાન શ્રી એવી ભણગા ફૂકે છે કે સ્વચ્છ મિશન, સ્વચ્છ અભિયાન, રાજકોટનો ઓલામાં આવતો હોય નંબર, તો તેમ છતાં આપણને કોઈ પ્રકારની સુવિધા મળતી. ખાસ કરીને મહિલાઓ સાથે વાત કરીશું, કારણ કે પાણીની જરૂરિયાત મહિલાઓને છે. બેન, આજે માટલા ફોડીને શું કામ વિરોધ કર્યો? અમે માટલા વિરોધ કર્યું એટલું કે પાણી આટલું થઈ, અમારે પાણી નથી, અમારે સંડાસ બાથરૂમ નથી, કે અમારા લતાનું આ 40 વર્ષે લતાનું નામ નથી અમારું, તો અમારું મત અમે નથી દેતા. અમે મત માને માને મત દેવા જાય છીએ. અમે નવરા થાય કે ન થાય, અમે અમારું કામ ધંધા મૂકી ઝૂંપડપટ્ટીમાં રહી છીએ. અમારું કામ ધંધા મૂકીને અમે મત દેવા જાય છીએ. અમે મજૂરી મૂકીને મત દેવા જાય છીએ. અમે તમે શું કહેશો? ખૂબ મોટી ઉંમરના વડીલ છે તે પણ જોડાયેલા છે. બા, આગળ આવશો, શું કહેશો, શું સમસ્યા છે પાણીની? પાણી નથી, પાણી વિનાના હેરાન છે. ભાઈ, સરદાર બાસુ કાંઈ છે નહીં, અને લાલપરી નું નામ નથી ગામનું. અમે હાલીએ નથી હકતા તો આવ્યા જો, લ્યો હાલીએ નથી હકતા તો અમે બાઈને જાય છે. ક્યાં જવું? પાણી ભરવા માટે અન્ય જગ્યા ઉપર જવું પડે છે. બેન, પાણી નો હવે તો શું તકલીફ પડે છે તમને? પાણી પીવા નથી, ટાકા આવે છે, તમે 15-20 ખોયડા છો, તેમાં બાજા બાજી આવે, તમારો પાણી નો વારો નથી આવતો, તો અમારે જુવાન દીકરી ક્યાં પાણી ભરવા જાય ને ક્યાં જાય? અમારે કઈ સગવડ નથી, છોકરી સંડા જવાનું તો બધે તકલીફ પડે છે. છોકરી કઈ પાણી ની સગવડ નથી. બેન, શું કેશો તમે, શું તકલીફ પડે? વેરો ફરી છે ને, તો વેરો ફરવા જાય કોઈ ના પાસ સાહેબ, કે તમારું કઈ નામ જ નથી મફતિયાનું, તમારું નામ કેમ અમારું સાહેબ નથી? અમે આટલી વસ્તી છે તો વેરો લેવા ભરવા આવી તો ના પાડે, કેમ આવી ના કી અમને? એવી રીતના પાણી વગર શું તકલીફ પડે? પાણી છે જ નહીં, પાણી આવતું જ નથી, નરે કાપી ગયા, બધું કાપી ગયા, તમને કાયદેસર નું કરી દો. અમે પૈસા ફાડશું સાહેબ, અમે પૈસા ફાડવા તૈયાર છે, પૈસા ભરીને અમે લેવા તૈયાર છે, મજૂરી માણા છે તો અમે પૈસા ભરશું. જનક આક્રોશ છે તે જરૂરથી જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ બહેનો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને વિસ્તારની અંદર રોડ, રસ્તા, પાણી અને ભૂગર્ભની સમસ્યાથી આ લોકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે. તે મોટી ઉંમરના જે વૃદ્ધો છે તે પણ અહીંયા આગળ પહોંચ્યા છે. તે લોકો ચાલી નથી શકતા, તેમ છતાં પણ તેઓને પાણી ભરવા માટે અન્ય જગ્યા ઉપર હાલીને જવું પડતું છે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે અત્યારે તમામ લોકો છે તે પાણીની માંગ સાથે છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે છે તે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ખાસ કરીને માટલા ફોડી અને વિરોધ છે તે અહીંયા આગળ બહેનો દ્વારા કરવામાં આવે છે અને તંત્ર પાસે પાણી અને રોડ રસ્તાની માંગ છે તે મોરબી રોડના સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે. જીતનક, રક્ષિત, કેટલા સમયથી આ સમસ્યા છે પાણીની અને નિકાલ નિવેડો કેમ નથી આવી રહ્યો? ચોક્કસથી જનક, ફરી એક વખત આપણે સ્થાનિક લોકો પાસેથી જાણીશું કે શું કહેશો, તમારા આ વિસ્તારની અંદર કેટલા સમયથી પાણી નથી મળતું અને કેટલા સમય તમે રજૂઆત કરો છો, રજૂઆત કરો તો શું તમને જવાબ મળે છે? આમ રજૂઆત કરતા પણ આપણને તારીખ ઉપર તારીખ દે, સમય બતાવે કે આ તમે અમે તમે બતાવી દેશું કે કરી દેશું કામ, પણ હજી સુધી હજી એ વિસ્તારમાં કામ થયું જ નથી. રોડ રસ્તાનું કે પાણીનું કે સંડાસ બાથરૂમ આ તમે જોઈ શકો છો. આ માજીની કેવા છે, આ કઈ આ બહાર ન જઈ શકે શૌચાલય કરવા માટે, એટલે એ કોઈ જાતની સુવિધા કરવા માટે આવતી નથી. કેટલા સમયથી તમારા વિસ્તારમાં નથી મળતું પાણી? ઘણા સમય, ઘણો સમય થઈ ગયો. આ મોટી ઉંમરના રહી ઘણા 20 વર્ષ છે, પાણીનો વિસ્તાર છે જ નહીં, કોઈ સવાલ જ. પછી બહેનો પાસેથી જાણીશું, બેન, પાણી તમારા વિસ્તારમાં કેટલા સમયથી નથી મળતું? રોડ બાયનો ને નવો રોડ કાઈ જો ને, એટલે બધાયના કનેક્શન કે પાણી લેન બેન બધું તોડી નાખ્યું છે. આ એટલા ટાઈમથી અમે પાણી વગરના હે, આ જગ્યાએ તમે હોય તો તમને કેવું લાગે? ગરીબ માણાનો કોઈ સાંભળે નહીં, ગરીબ માણાનો કોઈ ભાવ ન પૂછે, ગરીબ માણા હું તમને મત કોઈને નથી દેતા કે ગરીબ માણાને બોલાવો, ગરીબ માણા નથી આવતા તો ગરીબ.
રજૂઆત કરો છો તો શું કહેવામાં આવે છે? મોટા ભાગના લોકો છે તે મજૂરી કામ કરતા છે, તેઓ અત્યારે પોતાની મજૂરી છોડી અને છે તે વારંવાર રજૂઆત કરવા છે, પરંતુ તેમ છતાં પણ તેઓની કોઈ જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી થતું. લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે અને ત્યારે પણ આજે પણ ફરી એક વખત જયારે લોકોનો રોષ છે તે આકરા તાપની વચ્ચે આકરા તાપમાને પહોંચ્યો છે, ત્યારે લોકો દ્વારા છે તે માટલા ફોડી અને વિરોધ કરવામાં આવે છે. તે લોકો ચાલી અને અહીં આગળ આવ્યા છે અને તમામ લોકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે અને તંત્ર પાસે પોતાની રજૂઆત છે તેમની સમસ્યા માટે અહીંયા આગળ વિનંતી કરવામાં આવી છે. જો હવે પણ વિરોધ છે તે યથાવત જોવા મળશે, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમનો કોઈ ઉકેલ નથી આવતો, ત્યારે હજુ પણ જો સમસ્યાનો હલ નહીં થાય તો આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલનની ચીમકી છે તે અહીં આગળના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. બિલકુલ બિલકુલ રક્ષિત, આપની પાસે આવીશું, પરંતુ આ મજબૂરી કહો કે પછી શું કહો, ગરીબો બચારા જાય તો જાય ક્યાં, આ સમસ્યાઓ લઈને આક્રોશ વ્યક્ત કરે એમનો આખો દિવસ પડી રહ્યો છે મજૂરીમાં. આખરે આ ગરીબોનું કોઈ સાંભળવાનું છે ખરું? આ સવાલની વચ્ચે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. પાણી નથી, આવી પરિસ્થિતિમાં મૂળભૂત સુવિધાઓ મામલે પણ હજુ રાજકોટ જેવા શહેરોમાં આ પ્રકારની જે સમસ્યા હોય તો એક મોટો સવાલ એ થાય કે ગ્રામીણ વિસ્તારો અને અન્ય પછાત વિસ્તારોમાં શું હાલત થતી હશે, એ પણ એક મોટો સવાલ છે. ગરીબોનું કોઈક સાંભળવું તો જરૂરી છે. તો તંત્ર સામે લોકોમાં આક્રોશ છે. રક્ષિત, એક તો નાના મોવા વિસ્તાર છે, આ લોકો કયા વિસ્તારના છે અને આખા રાજકોટમાં ક્યાં ક્યાં પાણીની સમસ્યા આ પ્રકારની સર્જાઈ રહી છે? ચોક્કસથી જનક, જે રીતે વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવે છે કે દરેક વિસ્તારની અંદર છે તે 20 મિનિટ પાણી આપવામાં આવે છે, તો બાકી જે વિસ્તાર કે જ્યાં પાણીની પાઇપલાઇન છે તે નથી પહોંચાડવામાં તે જગ્યા ઉપર છે તે ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ જે વિસ્તારના લોકો છે તે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલી સોસાયટીના વિસ્તારના લોકો છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે તે વિસ્તારની અંદર છે તે કેટલા સમયથી સમસ્યા છે, તમે ક્યાં વિસ્તારથી આવો છો અને ખાસ કરીને પાણી તમને આપવામાં આવે છે કે નથી આપવામાં આવે તો કઈ રીતે આપવામાં આવે છે? દસ મિનિટ પૂરું પાણી નથી આપતા. 10 મિનિટમાં પાણી તમે બે આંડા ન ભરો તો પાણી વહ્યું જાય અને એ બધી લાઈન તો કપાઈ ગઈ છે. ટેન્કરથી ના આવે, બે બે આંડા પાણી ન આવે તો પૂરું, એમાં છોકરાનું કરું કે સંડાસ બાથરૂમનું કરું, નાવા ધોવાનું કરું, શું કરું? ક્યાંય પીવા પાણી લાયક નથી. ક્યાં વિસ્તારથી તમે આવો છો? રજૂઆત તમે કેટલી વખત કરી? મોરબી રોડ ઉપર જય જવાન જય કિસાન. ચોક્કસથી જય જવાન જય કિસાન સોસાયટીના લોકો છે, શું કહેશો? કેટલી વખત તમે રજૂઆત કરીને તંત્ર શું કહી રહ્યું છે? આથી પેલા આવ્યા હતા ભાઈ, ભાઈ થી વેરાનું ના પાડી દીધું, પાણીનું ના પાડી દીધું, એ કે તમે રોડ ઉપર જો ઝૂંપડા કરશો તો ઝૂંપડા અમે પાડી નાખશું, કે આથી પેલા અમે કહી ગયા હતા ભાઈ જેવી હતી. પાણી મળે છે કે નથી મળતું? મળે, ટાંકા 3 દિવસ એક વખત આવે છે, પણ પાણી અમારે પૂરું નથી થતું. બેરલ ભરી છે તેમાં જીવડા પડે છે અને અમે માંદા થાય છે. પાણી કેટલા દિવસે? 3 દિવસ ટાંકો આવે, 3 દિવસ. ચોક્કસથી 3 દિવસે છે તે વિસ્તારના લોકોને ટેન્કર મારફત પાણી આપવામાં આવે છે, તે પણ પૂરતું પાણી નથી મળતું. તેના કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં વિરોધ છે તે જરૂરથી જોવા મળ્યો છે. પીવાના પાણીથી લઈ અને વાપરવાના પાણી, અનેક પાણીની સમસ્યા છે તે આ જય જવાન જય કિસાન સોસાયટીના લોકોને સતાવી રહી છે. સાથે સાથે ભૂગર્ભ ગટર અને જે રોડ રસ્તાની સમસ્યા છે તે પણ આ વિસ્તારના લોકોને સતાવી રહી છે. ત્યારે આખરે જોઈ શકાય છે કે જે રીતે લોકોની અંદર જે વિરોધ હતો તે આજે આસમાને પહોંચી ગયો છે અને તેના જ કારણે આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ તમામ લોકો પહોંચી ગયા છે અને માટલા ફોડી વિરોધ છે તે લોકો દ્વારા કરવામાં આવે છે. જો આગામી દિવસોની અંદર તેઓની સમસ્યાનો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની પણ ચીમકી છે તે આ વિસ્તારના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. રક્ષિત, અન્ય મહિલાઓ શું કહી રહી છે? કારણ કે આ સમસ્યા
ખૂબ જ ગંભીર સમસ્યા છે. અન્ય મહિલાઓ શું કહી રહી છે, જરા વાતચીત કરવા માંગતી હોય મહિલાઓ? જનક, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવતો, અત્યારે જે રીતે રાજકોટ મહાનગરપાલિકા કચેરીના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ લોકો છે તે અત્યારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. તમામ લોકો અત્યારે અહીંયા આગળથી આગળ કમિશનર કચેરી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ છે તે જોડાયેલા છે. જય જવાન જય કિસાન સોસાયટીના લોકો છે કે જે લોકો પાણી, ભૂગર્ભની ગટર લાઇન અને સાથે સાથે રોડ રસ્તાની માંગણી સાથે છે તે મ્યુનિસિપલ કમિશનરની કચેરી માટે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. તમામ લોકોની એક જ માંગણી છે કે તેઓને જલ્દીથી જલ્દી છે તે રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા અને સાથે સાથે જે પીવાનું પાણી જે છે તે લોકોને નથી મળતું, વાપરવાનું પાણી પણ નથી મળતું, ત્રણ દિવસે છે તે ટેન્કર આપવામાં આવે છે તેવી પણ સ્થાનિકો દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી પણ માંગણી કરી રહ્યા છે. કારણ કે ઉનાળાનો આકરો તાપ છે તે હજુ પણ લોકોને સતાવી રહ્યો છે. રાજકોટમાં હજુ પણ 35-37 ડિગ્રી સુધીનું તાપમાન છે તે જોવા મળતું હોય છે અને તેના જ કારણે લોકો ક્યાંક ને ક્યાંક છે તે પરેશાન છે તે જોવા મળી રહ્યા છે. અને તમામ લોકો અત્યારે પણ વિરોધ છે તે કરી રહ્યા છે, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. ખાસ કરીને તેમના વિસ્તારના જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમને પણ સાથે રાખીને અત્યારે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. જે રીતે આક્રોશ છે તે જરૂરથી જોવા મળી રહ્યો છે. તમામ લોકો, મહિલાઓ અને સ્થાનિકો, યુવાનો, સૌ કોઈ લોકો છે તે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચી ગયા છે અને અત્યારે પણ કમિશનર તેઓ છે તે પોતાની માંગણી માટે છે તે પહોંચ્યા છે. ત્યારે જો તેઓની માંગણી નહીં સંતોષાય તો તેઓનો વિરોધ છે તે આગામી દિવસોની અંદર હજુ પણ ઉગ્ર બનશે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે. જી જનક. રક્ષિત, એક બાબત એ હોય છે કે પાર્શિયાલિટી હોઈ શકે છે, કારણ કે આ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર છે તો એમ થઈ શકે કે કોંગ્રેસના કોર્પોરેટર છે, એમના મતદારો છે એટલે કોઈ સુવિધા નથી મળતી, આ પ્રકારની બાબત હોઈ શકે ખરી? જનક, જે રીતે વાત કરવામાં આવે તો આ વિસ્તાર જે મોરબી રોડ ઉપરનો છે ત્યાં આગળ કોંગ્રેસના કોર્પોરેટર છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટર નથી. એટલે ક્યાંક ને ક્યાંક તે લોકો એવો પણ આક્ષેપ કર્યા છે કે આ વિસ્તાર કોંગ્રેસના કોર્પોરેટરનો હોવાનોથી કારણે છે તે ક્યાંક ને ક્યાંક પાર્શિયાલિટી છે તે જરૂરથી રાખવામાં આવી રહી છે. તેના જ કારણે છે તે વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવી રહ્યો છે. આપણે અહીંના કોર્પોરેટર છે તેમની પાસેથી પણ જાણીશું. શું કહેશો, તમારા વિસ્તારની અંદર તમે કોંગ્રેસના કોર્પોરેટર આ વિસ્તારમાં હોવાથી તમારી સાથે અન્યાય થતો હોય તેવું માનો છો? 100% આ લોકોને જે આપણી જે વોટ બેંક છે અન્યાય કરે જ છે. આ લોકો ત્યાં સુવિધા આપતા નથી, એ બધી પ્રકારની સુવિધા છે જ. ચોક્કસી અન્ય વિસ્તારના લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આ વિસ્તારના લોકો અત્યારે પહોંચ્યા છે, શું શું તમે રજૂઆત સાથે અત્યારે પહોંચ્યા છો? નાના વિસ્તારોમાં અને જ્યાં ખાસ કરીને કોંગ્રેસના કોર્પોરેટરો હોય ત્યાં સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય એવું લાગે છે. કોઈ પણ જાતની સુવિધાઓ વિસ્તારમાં આપવામાં આવતી નથી. રજૂઆતો વારંવાર કરવામાં આવે છે તો પણ ધ્યાને લેવામાં આવતી નથી. એટલે આજે વોર્ડ નંબર 4 દરેક વિસ્તારના લોકો, સામાન્ય નાગરિકો, કમિશનર સાહેબને અમે બધા ભેગા મળીને રજૂઆત કરવા માટે અહીંયા પધારેલા છે. આવ્યા છે ખાસ કરીને કોંગ્રેસના પ્રમુખ છે અશોકભાઈ ડાંગર, તેઓ પણ અત્યારે અહીંયા આગળ સાથે પહોંચી ગયા છે. અશોકભાઈ, ખાસ કરીને જે જે વિસ્તારની અંદર કોંગ્રેસના કોર્પોરેટરો છે ત્યાં ત્યાં પાર્શિયાલિટી રખાતી હોય તેવું પણ કહેવામાં આવ્યું છે. આજે આજે લોકો વિરોધ માટે આવ્યા છે, તમે પણ તેમની સાથે આવ્યા છો, શું કહેશો, શું ખરેખર સમસ્યા શું છે? જ્યાં સુધી રાજકોટ કોર્પોરેશનને લાગે ઓળગે છે ત્યાં સુધી રાજકોટ કોર્પોરેશન માનવી ત્યાં સુવિધાની વાતો કરે છે. સામે પક્ષે જ્યાં પણ કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયેલા હોય છે, જ્યાં પણ ગરીબો અને માણસો રહે છે, જ્યાં ઝૂંપડપટ્ટી હોય છે, ત્યાં ભારતીય જનતા પક્ષની એક લાઈન જ છે કે ત્યાં કામ કરવાની. એટલે એમના કામો રોકાય છે. એમને પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, લાઇટનો પ્રશ્ન છે. ત્યાં શમશાન 1900 અને 2000 ચાલુ છે પણ શમશાનમાં પણ કોઈ સુવિધા નથી. એમને જયજીવન મનમાંથી છે રામનાથપરામાં 8 કિલોમીટર સબ લઈને આવવા પડે છે. આ બધી પોઝિશનો છે. સુપે, ખાસ કરીને પૂછવા એ માગીશ કે તમે પણ ભૂતપૂર્વ મેયર છો મહાનગરપાલિકાના, ખાસ કરીને અત્યારના જે મેયર છે તેઓ ક્યાંક ને ક્યાંક પાર્શિયાલિટી રાખી રહ્યા હોય તેવું લાગે છે. મેયર કામગીરી ધારે તો કરાવી શકે છે, તમે પણ મેયર હતા, શું ઈચ્છો છો, કેવી રીતે કામગીરી પહેલા થતી હતી ને અત્યારે થાય છે? મેયરમાં મારામાં બીજામાં ફેરી છે કે સ્ટેમ્પ મેયર છે. હું કોઈના આશીર્વાદથી નહોતો, હું પબ્લિકના આશીર્વાદથી બેઠેલ મેયર હતો. એટલે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને પ્રજાના પ્રશ્નોનું કામ કરું એને પ્રાથમિક ફરજિયાત. લોકો અનેક વખત રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા છે, તેઓની કોઈ પણ સમસ્યા હલ નથી થતી. મીડિયા પણ દર વખતે છે તે અહેવાલ બતાવતું હોય છે પરંતુ હજી સુધી તેઓની કોઈ સમસ્યા હલ નથી થઈ. કોંગ્રેસ હવે આ લોકોને કેવી રીતે સાથ આપશે? કોંગ્રેસ કાયમી આ ગરીબ લોકોની સાથે હોય છે. અમે કોઈ દી સત્તા માટે થઈને લડાઈ કરતા નથી. અમે પ્રજાના પ્રશ્ને, પ્રજાની વચ્ચે અને પ્રજાની સાથે રહેવા વાળા માણસો છીએ અને કોંગ્રેસ કાયમ પ્રજાની હારે રહેશે. ચોક્કસી મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વસરામભાઈ છે તેમની પાસે જાણીશું. વસરામભાઈ, તમે પણ જુઓ છો વારંવાર આ વિસ્તારના લોકો રજૂઆત કરવા આવે છે, તમે પણ દર વખતે તેમની સાથે હો છો પરંતુ હજી સુધી તેઓની સમસ્યા હલ નથી થઈ, ક્યારે હલ થશે, શું કહેશો?
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો આ સમસ્યા હલ નહીં કરવા દે જલ્દી, તો આ લોકોને સાથે રાખી અને ઉપવાસ આંદોલન કરશું. પહેલા ગાંધી ચિંતા આંદોલન કરશું અને જરૂર જણાય રોડ રસ્તા બંધ કરી અને અમને એમને પોતાની મૂળ જગ્યા પણ અમે બતાવી દઈશું. બેનો સાથે વાત કરીએ, બેન પાણી તમને ક્યારે મળે છે અને કેવી રીતે મળે છે? અમને પાણી મળતું નથી, ચાર વખત એક વખત ટાંકો આવે છે, ચાર દિવસ ટાંકો આવે છે, એમાં 80-80 જણા પાણી ભરે, બબે ત્રણ ત્રણ બેડા આવે છે, અમને ચાર દિવસ ટાંકો આવે છે બરોબર, એવી રીતે અમને પાણીની સુવિધા કરી દીધી. ચોકસી તો જનક જોવા જઈએ તો ચાર દિવસે છે તે ટેન્કરનું પાણી છે તે આ વિસ્તારના લોકોને આપવામાં આવે છે. એક ટેન્કરની અંદર છે તે 80 લોકોને પાણી છે તે આપવામાં આવતું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે અને તેના જ કારણે વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને તેઓની રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જો રજૂઆતની તેઓની નહીં સાંભળવામાં આવે તો આગામી દિવસોની અંદર પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે અને ત્યારબાદ ઉગ્ર વિરોધ છે તે પણ લોકો કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમની સાથ છે તે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ છે તે આપશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જી જનક. બિલકુલ બિલકુલ રક્ષિત, આપની પાસે ફરીથી આ વિશ્વાસ સમસ્યા જુઓ કે ગરીબોનું કોઈ સાંભળવાનું છે ખરું? શું પાર્શાલિટી રખાઈ રહી છે? શા માટે વર્ષોથી અહીંયા પાણી નથી, રસ્તાઓ નથી? અને આજનું રાજકોટ શહેર છે, રાજકોટ શહેર મતલબ કે મુખ્યમંત્રીનું શહેર, તો આવી પરિસ્થિતિમાં જો રાજકોટ શહેરની જય જવાન જય કિસાન સોસાયટીમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો અંતરિયાળ વિસ્તારની આપ સમસ્યા સમજી શકો છો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મહિલાઓએ માટલા ફોડ્યા છે, તંત્ર નામના છાજિયા પણ લીધા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે કામ ધંધો કરવો, રોજની મજૂરી ખાઈને પેટ ભરવું કે પછી આ સમસ્યાઓને લઈને રોજ બરોજ કોર્પોરેશનની આગળ આ રીતના દેખાવો કરવા. અનેક વાર દેખાવો કર્યા છતાં પણ તંત્ર વાત માનવા તૈયાર નથી, સમસ્યાનું સમાધાન કરવા તૈયાર નથી. નાના મોવામાં ફીણવાળું પાણી આવે છે, કેટલીક જગ્યા ઉપર 10 મિનિટ પાણી આવે છે. આવી પરિસ્થિતિમાં ગરીબો જાય તો જાય ક્યાં, એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રોજબરોજને કમાવાવાળા આ લોકો એક દિવસ પણ જો પાડે તો એમને શું ખાવું, એક મોટો સવાલ છે. અને આ પરિસ્થિતિની વચ્ચે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે રાજકોટના આ લોકો.